नन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने हेत थी जय स्वामीनारायण। सद्गुरु निष्कोळन स्वामी मनगंजन ग्रंथनी अंदर छेले परतक मन जे नीज मन ने धमकी आपे छे के तने खबर नहीं होय मारी जोड़े पांच योद्धाओ छे जे तारो पग टकवा नहीं दे मोढ़ामां तारे घास नाखवू पड़शे शब्द स्पर्श रूप रस ने गंध आ पांच योद्धाओ एवा छे केनी आगळ कोई टकवा माटे समर्थ नथी। आ पृथ्वी उपर कोई माए एवो जन्यो नथी के जे पंज विषयनी पार थयो होय एटले शब्दोनी मारामारी मूकी अने तारी हार तू स्वीकारी ले तो सारू छे। आगळ के छे जीत्यो न डीठो जगत मा आगळ मु जय मीर खरी पड़े सहु खड़भड़े धरे नहीं कोई धीर जीत्यो न डीठो जगत मा आगळ मु जय मीर खरी पड़े सौ खड़भड़े धरे नहीं कोई धीर। एटलू ज नहीं आ जन्नीए कोई जायो नथी ए तो बराबर छे पण कोई मने आ जगत नी अंदर जीती शक्यू नथी। हूँ तो अमीर छु तवंगर छु मारी पास एटलो बधो तारा जे योद्धाओ तने जे तारा साधुए दीधा होय शब्द रूपी जे तारी पासे तैयार शब्द द्वारा जे तारा अंतकरण में तैयार कर्यु होय ए बधाई ने पाड़ी नाखवा माटे मारी पासे घना बधा उपायो छे। खरी पड़े सब खड़ भड़े જ્યારે ખરેખરી પળ આવે ને ત્યારે બધાય ખરભળી જાય છે એવા તો ઘણા બધા મેં તને ગઈકાલે કીધા। ખાલી મારા બે જ યોદ્ધાઓ શબ્દ અને સ્પર્શ આ બે જ ખાલી નીકળે તોય પણ તારું ઘણું બધું કામ કાઢી નાખે અને તું કહે છે કે હજુ તારે સાંભળવું છે તો સાંભળ। મહાભારતમાં એક ચવન ઋષિ એમનો એક પ્રસંગ વ્યાસજીએ લખ્યો છે। એક ઘોર જંગલમાં ચવન ઋષિ પોતે આશ્રમ ચવન ઋષિનો બાંધીને રહેતા હતા। એક સમયે સમાધિ અવસ્થામાં લીન થઈ ગયા હતા એ
એમના શરીર ઉપર માટીનો રાફડો થઈ ગયો. એના કારણે એમનું શરીર પણ દેખાતું નહોતું. તપ કરતા કરતા 96,000 વર્ષ વીતી ગયા. 96,000 વર્ષ, કલ્પના કરો કેટલા બધા વર્ષ થયા. એક સમયે સરિયાતી નામનો એક રાજા પોતાના કુટુંબ સહિત જંગલમાંથી પસાર થતા હતા. સાથે સૈન્ય પણ હતું. ચેવન મુનિના આશ્રમ પાસે વિસામો લેવા બધા રોકાયા. એ સમયે રાજાની જે કુંવરી હતી, દીકરી હતી, એ પોતાની સહેલીઓ સાથે ઋષિના આશ્રમમાં ફરવા આવી. ફરતી ફરતી ચેવન મુનિ જ્યાં ધ્યાનમાં બેઠા હતા ત્યાં આવી. પણ મુનિના શરીર ઉપર માટીનો રાફડો થઈ ગયો હતો એટલે એને ખ્યાલ ના આવ્યો કે આ મુનિ છે. પછી તો રમત કરતા કરતા કુંવરી સુકન્યા એક લાંબી સૂળ લઈને ચેવન મુનિની બંને આંખો દેખાતી હતી એની અંદર ભોકી દીધી. ત્યાં તો લોહીની ધાર થઈ એટલે ગભરાઈને બધી સ્ત્રીઓ ત્યાંથી જતી રહી. ચેવન મુનિને સમાધિ ઉતરી ખ્યાલ આવ્યો, મારી આંખો સુકન્યાએ ફોડી નાખી છે. મનમાં સંકલ્પ કર્યો, રાજા સહિત દરેક વ્યક્તિના જાડા પેશા બંધ થઈ જાઓ. આવો સંકલ્પ કર્યો. તુરંત દરેકના ઝાડા પેશાબ બંધ થયા. બધા ગભરાઈ ગયા. સરિયાતી રાજાએ સૌને પૂછ્યું ત્યારે ઘટના ઘટી એ સર્વે વાત સુકન્યાએ કરી. પછી એને લઈને રાજા ચેવન મુનિ પાસે આવ્યા અને પ્રાર્થના કરી, માફી માંગવા લાગ્યો. પ્રાર્થના સાંભળીને મુનિએ પોતાના તપના પ્રભાવથી આંખો સારી કરીને રાફડાને અદૃશ્ય કરીને રાજાને પૂછ્યું, મારી આંખો કેમ ફોડવામાં આવી? ત્યારે સરિયાતીએ પોતાની પુત્રી સુકન્યાને બતાવીને કહ્યું કે આ મારી કુંવરી છે ઋષિ મુનિ, અજાણતા તમારી આંખો ફોડી હતી, માટે માફ કરી દો. સૌના ઝાડા પેશાબ છૂટા કરો, નહીં તો અહીં બધા મરી જશે. પછી ચવન મુનિ સુકન્યા સામું જોઈ રહ્યા. 16 વર્ષની યુવાન અવસ્થા જોઈ મુનિના મનમાં કામ વાસના ઉત્પન્ન થઈ. રૂપ પરતક મન નિજ મનને કહે છે કે તું ખરેખરો મારી સાથે લડવા આવ્યો, પણ તને ખબર છે, ખરી પડે સૌ ખડભડે, ધરે નહીં કોઈ ધીર. ખરી પડ જ્યારે આવે ત્યારે ખડભડી જાય છે. ગમે એવો મોટો જ્ઞાની, ધ્યાની, તપસ્વી, ભજની, સેવાભાવી, નિષ્ઠાવાળો, આ બધાય ખડભડી જાય છે. પંચ વિષય એટલા ખતરનાક. મારી પાસે 5 યોદ્ધાઓ છે. અત્યારે તો એ કૌરવ તરીકે કામ કરે છે, પણ નિજ મન જો ધારે તો 5 કૌરવ તરીકે કામ કરવાવાળા 5 યોદ્ધાઓ જે પરતક મનના છે એને 5 પાંડવ પણ બનાવી શકે છે. તાકાત નિજ મનની છે. એ આ જે 5 વિષય છે એના વિના મુક્તોને પણ ચાલતું નથી. નારદ સંકાદિક જેવા મુક્ત પણ એમને 5 વિષય વિના ચાલતું નથી, કારણ કે 5 વિષય એ ભગવાનના બનાવેલા છે. ફેર એટલો છે કે ભગવાનનો ભક્ત ભગવાન સંબંધી 5 વિષયને ભોગવે છે એટલે કલ્યાણને અર્થે થાય છે. આ 5 વિષયને કૌરવ બનાવવા કે આ 5 વિષયને પાંડવ બનાવવા એ આપણા હાથની વાત છે. એ સમજાવવા માટે નિષ્કુળાન સ્વામી આ ગ્રંથ લખ્યો છે. એ સમજાવવા માટે સ્વામી આ કડીઓ લખીને આપણને વિચારો આપે છે. સુકન્યાને જેવી ચેવન મુનિએ જોઈ અને તરત જ રાજાને કહેવા લાગ્યા, જો તારે દરેકને જીવતા રાખવા હોય તો તારી કુંવરીના લગ્ન મારી સાથે કરી દે, નહીં તો કોઈ પણ વ્યક્તિને જાડા પેશાબ નહીં થાય. 96,000 વર્ષથી તપ કરતો ઋષિ સરિયાતી રાજાની 16 વર્ષની દીકરીનું રૂપ જોઈને એ દીકરીને માગવા તૈયાર થયા. કલ્પના કરો કે 96,000 વર્ષનો આટલો વૃદ્ધ વ્યક્તિ, એની સામે આ 16 વર્ષની દીકરી, તેની કેટલી પેઢીની પેઢી જતી રહે. એના બાપ સમાન નહીં, એના દાદા સમાન નહીં, એના દાદાના 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 દાદાની પેઢીઓ ગણે ને એવડો મોટો ઋષિ ઉંમરમાં, એ ઋષિ 16 વર્ષની એક કન્યા સાથે પરણવા માટેની જીદ કરે. એ કરાવી કોને?
પરતક નિજમનને કહે છે કે તારા ચેવન ઋષિ 96,000 વર્ષ તપ કર્યું ને, પણ મારો એક જ રૂપ નામનો યોદ્ધા ગયો ને, તો તારા ચેવન ઋષિનું 96,000 વર્ષનું તપ બધું પૂરું કરી નાખ્યું. એટલે તું વિચારીને મારી જોડે આવજે. હું તને ફક્ત એક એક વ્યક્તિ જ ગણાવું છું, એક એક યોદ્ધા દ્વારા મોટા મોટા એક એક વ્યક્તિ પડેલા ગણાવું છું. જો તારી ખરેખરી તાકાત હોય તો પછી વિચારીને પછી આવજે. તારી પાસે આટલું તપ છે, તે આટલું તપ કર્યું છે, તારે માથે રાફડો થયો છે, તું તપ કરી કરીને શું કરે છે? આજે એકાદશી છે તોય પૂરી નકોરડી નથી કરવાનો. આજે એકાદશી છે તોય નકોરડી નથી કરવાનો, તો 96,000 વર્ષના તપ ને આ ઋષિમુનિઓના તપ ને એની સામે તો શું કરવાનો છે? કાંઈ નહીં. ઠંડી લાગે તો હીટર ચાલુ કરીએ છીએ, ગરમી લાગે તો એસી ચાલુ કરીએ છીએ, ભૂખ લાગે જમીએ છીએ, જેવું જમવું હોય એવું જમીએ છીએ, ઊંઘ સારી રીતે લઈ લઈએ છીએ. તો જે આ લોકોએ સાધન કરે એમાંનું તે કે સાધન કરતા નથી, અને લડવું છે આની સામે. તો તમે પરતક મન કે છે વિચાર કરો, જે લોકોએ આટલા સાધન કર્યા એને પણ મારા એક યોદ્ધાએ રોડી નાખ્યા, તો તમારામાં તો સાધન નામની કોઈ વસ્તુ જ નથી, સાધન નામની વસ્તુ નથી. અને ઉપરથી તમે મારી હારે લડવા નીકળ્યા છો. ચેવન ઋષિએ કીધું કે જો તું મને તારી દીકરી હારે નહીં પરણાવે તો કોઈના જાડા પેશાબ નહીં થાય. પછી રાજાએ કુંવરી સુકન્યાને લગ્નની હા કહી, કન્યાના લગ્નની હા કહી, ત્યારે ચેવન મુનિએ સૌના જાડા પેશાબ છૂટા કર્યા. ત્યારબાદ 96,000 વર્ષ સુધીના તપની સમાપ્તિ કરીને સુકન્યા સાથે પરણ્યા, જંગલમાં મંગલ કરીને અનેક વિષયો ભોગવ્યા. ચેવન મુનિ યુવાન સ્ત્રી સામે મીટ માડીને જોઈ રહ્યા, એના કારણે એમાં મોહ પામ્યા. આ રૂપ વિષય છે. સ્વામીએ કીધું રૂપ જેવું તો કોઈ બળવાન નથી, અતિશય બળવાન છે. પરતક મન કે છે ખરી વેળાએ ખડભળી જાય છે. શિવજી ખડભળી ગયા, બ્રહ્માજી ખડભળી ગયા, કેટલા કેટલા મોટા મોટા ખડભળી ગયા. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને. જો ભગવાનનો ભક્ત સાવધાન ન બને તો ગમે ત્યારે ખડભળી શકે છે. માટે આપણે તો ભગવાનના નિયમમાં રહીએ તો આપણું નિજમન જીતે, ભગવાનના નિયમ બહાર જઈએ તો કોઈ દિવસ નિજમન જીતી શકે નહીં. કેવા કેવા મોટાના માથે આ લોકો આ યોદ્ધાઓએ કામ કર્યું છે સાંભળો. મધુમાન નગરનો દંડ રાજા હતો, રામાયણના ઉત્તરકાંડમાં આ વાત આવે છે. દૈત્યગુરુ શુક્રાચાર્યનો શિષ્ય હતો. એક દિવસ ગુરુના આશ્રમે ગયો, શુક્રાચાર્યની પુત્રી અર્જાને જોઈ, યુવાન વયની અર્જાને જોઈને દંડ રાજા કામાતુર થયો અને એણે એની સાથે વ્યભિચાર કર્યો. એ વાતની શુક્રાચાર્યને ખબર પડી, દંડ રાજાને શાપ આપ્યો, નરાધમ 7 દિવસમાં રાજ્ય સહિત તું નાશ પામીશ. સાપના કારણે 7 દિવસમાં રાજ્યનો નાશ થયો, દંડ કમોતે મર્યો અને એ જે જગ્યાએ મર્યો એ સ્થાન દંડકારણ્ય તરીકે પ્રસિદ્ધ છે. એ દંડ રાજા ત્યાં આગળ ભગવાન રામ પ્રભુ વનવાસ દરમિયાન ઘણો સમય રહ્યા હતા. રાવણ કૈલાસ પર્વત ઉપર હતો, રંભા નામની અપ્સરા નલકુબેર પાસે જતી હતી. રાવણે જોઈ, એને પકડીને વ્યભિચાર કર્યો, પરિણામે નલકુબેરને રંભાએ વાત કરી, તેથી નલકુબેરે શાપ દીધો. આવે પછી રાવણ કોઈ પણ સ્ત્રી ઉપર ખરાબ નજરે જોશે તો માથાના 7 ટુકડા થઈ જશે, આવો શાપ આપ્યો. ઈલ રાજા જંગલમાં ગયો હતો, મહાદેવજી પાર્વતી સાથે વિહાર કરતા હતા. ઈલ સ્ત્રી બની ગયો, કારણ કે પાર્વતીએ કહ્યું હતું કે આ સ્થાનમાં જે પુરુષ આવશે તત્કાળ સ્ત્રી થશે. સ્ત્રી બનેલ એ ઈલાને ચંદ્રના પુત્ર બુધે જોઈ, તે બુધની બુદ્ધિ બગડી, એમાંથી પૂર્વ નામનો પુત્ર થયો, એ મોટો થયો, તેને ઉર્વશી નામની અપ્સરા એનું રૂપ જોયું, એમાં એ મોહ પામ્યો. આવી તો અનેક અનેક કથાઓ શ્રીમદ ભાગવતમાં રામાયણમાં ઢગલા બંધ મૂકી છે. ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગને એવો સ્થાપ્યો છે કે જેના કારણે
પ્રોબ્લેમો ઓછામાં ઓછા થાય. જો શ્રીજી મહારાજની ઈચ્છા અને આજ્ઞા પ્રમાણે રહીએ તો એક પણ પ્રોબ્લેમ ના થાય, એક પણ પ્રોબ્લેમ ના થાય. એની બાંધેલી નિયમ મર્યાદા બહાર આડો અવળો થોડોક પણ હાલે તો પ્રોબ્લેમ થાય જ. અને જો સીધે સીધો ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદામાં કોઈ હાલ્યો જાય તો ગમે એટલો ભયાનક કળિયુગ આવે, ગમે એટલું પરતક મન મજબૂત હોય, પણ એની તાકાત નથી કે આપણું કલ્યાણ બગાડી શકે, એની તાકાત નથી કે નિજ મનને હરાવી શકે. માટે ભગવાનનો ભક્ત બીજું બધું જ બાજુ પર મૂકીને હું કે તમે આપણી જે મર્યાદા, આપણો જે ધર્મ, આપણને આપેલા જે શ્રીજી મહારાજના નિયમ, એમાં ખબરદાર થઈને વર્તીએ, ખબરદાર થઈને. કારણ કે આ લોકો નહીં જાળવે, અતિ ખતરનાક છે. એ પોતે જ એમ કે છે, ખરી પડે સૌ ખડબડે દરે નહીં કોઈ ધીર. ખરી પડે ખડભળી જ જશે, ધીરજ ધરાશે નહીં એમ એ પોતે કહે છે. પરતક મન કહે છે, ખરા સમયે નથી કોઈને ધીરજ રહેતી, તને આ રૂપનું મેં કીધું નિજ મનને કે, અને તને સ્વાદ રસનુંય કહી દઉં કે રસથી પણ ઋષ્યશૃંગ જેવા કૌશિકી નદીના કાંઠે વિભાંડક ઋષિ રહેતા હતા. એમનો ઋષ્યશૃંગ નામનો એક તપોનિધિ પુત્ર હતો, બાલ્ય અવસ્થાથી વનમાં રહેતા હતા. એના કારણે કોઈ સ્ત્રી પુરુષોને એને જોયા જ નહોતા, એટલે આ સ્ત્રી કહેવાય ને આ પુરુષ કહેવાય એવું એમને જ્ઞાન જ નહોતું ઋષ્યશૃંગને. બાળપણથી જ તપ કરતા હતા, મોટા દેવો ને મુનિઓ એમને વંદન કરતા હતા, એમના પિતા સાથે રહીને તપ કરતા હતા. એમાં અવસરમાં અંગ દેશના રાજા લોમપાદ હતા, અયોધ્યાના રાજા દશરથના મિત્ર હતા. એક સમયે બ્રાહ્મણોને તેમને કહેલું કે અમુક વસ્તુઓ તમને હું આપીશ, પછી રાજપુરોહિતના કહેવાથી રાજાએ બ્રાહ્મણોને વસ્તુ પદાર્થો આપવાની ના કહી. તેથી રાજ્યના બધા બ્રાહ્મણો રાજ્યનો ત્યાગ કરીને વનમાં જતા રહ્યા. બ્રાહ્મણનું અપમાન થયું, એના કારણે ઇન્દ્રે વરસાદ ન વરસાવ્યો, પાણી વિના પ્રજા દુઃખી થવા લાગી. લોમપાદ રાજા પ્રધાનોને લઈને વનમાં ગયા, મોટા મુનિઓને દુષ્કાળ પડવાનું કારણ પૂછ્યું. ત્યારે મુનિઓએ કહ્યું, રાજન, બ્રાહ્મણોના દ્રોહથી વરસાદ થતો નથી, માટે એનું પ્રાયશ્ચિત કરો. બ્રાહ્મણોને પ્રાર્થના કરીને પાછા બોલાવીને રાજ્યમાં નિવાસ કરાવો તથા તેઓનું પૂજન કરો. મહાનિષ્ઠિક વ્રતધારીઓમાં શ્રેષ્ઠ ઇતિ માત્રનો નાશ કરનારા ઋષ્યશૃંગ મુનિને કોઈ પણ ઉપાયથી તમારા રાજ્યમાં લાવો, એટલે વરસાદ થશે. આવી વાત જ્યારે કરી ત્યારે લોમપાદ રાજાઓએ બ્રાહ્મણો આગળ માફી માગી, રાજ્યમાં નિવાસ કરીને પ્રાયશ્ચિત કર્યું. હવે ઋષ્યશૃંગ મુનિને લાવવા માટે કેવી રીતે લાવવા, એ તો આવે જ નહીં, આશ્રમમાં જ રહેવાવાળા મુનિ છે. એક વેશ્યાને મોકલી. વેશ્યાએ કૌશિકી નદીના કાંઠે જે આશ્રમ હતો ત્યાં આગળ એ વેશ્યાએ પણ એક આશ્રમ બનાવ્યો, એક નાવ શણગારીને તૈયાર કર્યું. ગુપ્તચરોને મોકલીને જાણી લીધું વિભાંડક મુનિ દૂર જંગલમાં યજ્ઞ માટે સમિધ લેવા ગયા છે. એટલે વેશ્યા શણગાર સજીને ઋષ્યશૃંગ મુનિ પાસે આવી પ્રણામ કરીને કહ્યું, મારો આશ્રમ નદી કિનારે છે, મારા આશ્રમમાં સરસ ફળ થાય છે. એમ કહીને બરફી, પેંડાને, જલેબીને, સારા સારા પકવાનો બધું જમવાનું મૂક્યું. પરતક મન નિજ મનને કહે છે, સાંભળ, જેને સ્ત્રી અને પુરુષનું ભાન નથી એવા આગળ મારી રચેલી માયાવી એક સ્ત્રી એ લઈને જાય છે બરફી પેંડા આદિ જમવાની વસ્તુ. રસ કેટલો ખતરનાક મારો યોદ્ધા છે, એવા સ્ત્રી પુરુષનું ભાન નથી. એ ઋષ્યશૃંગ મુનિ વેશ્યાને કોઈ પણ તપસ્વી જાણીને બધી મીઠાઈઓ ફળ માની જમવા લાગ્યા, જમી રહ્યા. પછી અનેક પ્રકારના શરબતો પાયા, એ પ્રકારના મિષ્ટાનો જમવાથી મુનિના અંગમાં પરિવર્તન થયું અને વિકાર ઉત્પન્ન થયો અને જોર જોરથી હસવા લાગ્યા. વેશ્યાને ખ્યાલ આવી ગયો કે ઋષ્યશૃંગ મુનિને આવે નસો ચડી ગયો છે રસનો, આ બધું ખાધું ને એટલે નસો ચડ્યો છે, આવે મારા હાથનું ખાધું એટલે નસો ચડ્યો છે. પાપી વ્યક્તિના હાથનું સ્પર્શ કરેલું ખાવા માત્રથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે એમ પ્રથમનું 18મું કહે છે. પ્યાપી વ્યક્તિને ચડેલું પુષ્પ, એનું સૂંઘેલું પુષ્પ, એ પુષ્પને સૂંઘવા માત્રથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે એમ પ્રથમનું 18મું કહે છે. પંચ વિષયને
પાપી વ્યક્તિ દ્વારા સંપાદિત કરીને મેળવવામાં આવે એ પંચ વિષય બુદ્ધિને કોઈ દી શુદ્ધ કરે નહીં. ભગવાનને ભગવાનના સંતને ચડેલા પુષ્પની સુગંધી લેતા બુદ્ધિ નિર્મળ થાય છે એમ વચનામૃત પ્રથમનું 18મું કહે છે. આ વેશ્યાના હાથની મીઠાઈ હતી, જેને સ્ત્રી અને પુરુષ ભાન નથી એવા વ્યક્તિને પણ અસર થઈ ગઈ અને વેશ્યાને ખ્યાલ આવી ગયો એટલે એને પછી ઋષ્યસંગ મુનિને વારંવાર આલિંગન કરવા લાગી, નૃત્ય કરવા લાગી. વિભાંડક મુનિને આવવાનો સમય થયો, વેશ્યા ત્યાંથી ચાલી ગઈ. રસાસ્વાદથી અને વેશ્યાના સ્પર્શથી મુનિની તમામ ઇન્દ્રિયો વિહવળ થઈ ગઈ હતી, ભૂતે પ્રવેશ કર્યો એવી સ્થિતિ થઈ ગઈ. એ સમયમાં વિભાંડક મુનિ આવ્યા, પોતાના પુત્રની આવી દશા જોઈ એનું કારણ પૂછ્યું. ત્યારે ઋષ્યશૃંગ કહેવા લાગ્યા, પિતાજી તમારા ગયા પછી એક તેજસ્વી તપસ્વી ઋષિ આવ્યા હતા અહીં તો. એમના લાંબા લાંબા વાળ હતા, સુંદર અને સ્વાદિષ્ટ ફળો મને જમાડ્યા, મધુર જળ કેટલી પ્રકારના મને પાયા, મને આલિંગન કરતા હતા, મધુર ગીત ગાતા હતા, મને આનંદ પમાડતા હતા. હે પિતા, એના જમાડેલા મિષ્ઠ ફળોથી હું તૃપ્ત થયો હતો. આવે એ ફળો વિના મારું શરીર અતિશય બળે છે, માટે તત્કાળ તેમના આશ્રમમાં જવું છે. ત્યાં રહીનું સ્વાદિષ્ટ ફળો જમીશ અને ઋષિ સાથે રહીને તપ કરીશ. લો, આ ઋષિયશૃંગ મુનિ ઓલી વેશ્યાને શું જાણતા હતા? ઋષિ. એને સ્ત્રી પુરુષ એવું ભાન જ નહોતું, હજુ પણ એ ઋષિ જાણે છે. પણ ખેંચાણ થઈ ગયું. પરતક મન કહે છે કે આવા વ્યક્તિને પણ ખેંચી શકે એવો મારો યોદ્ધા રસ છે. આવો ઋષિ હોય એને પણ ખેંચી શકે એવો મારો યોદ્ધા રસ છે. પુત્રની વાત સાંભળીને વિભાંડક મુનિ સમજી ગયા, કોઈ સ્ત્રીએ મારા પુત્રને ચિત્ત ભ્રમ કર્યું છે. પછી ઋષ્યશૃંગને સમજાવવા લાગે, હે પુત્ર, અહીં તો અનેક પ્રકારના રાક્ષસો વનમાં ફરે છે, અનેક રૂપ લઈને આવે છે, મુનિઓને ખાઈ જાય છે. એ રાક્ષસ અહીંયા આવ્યો તો આ રીતે સમજાવીને 3 દિવસ તે વેશ્યાને ખોડી પણ મળી નહીં. પછી વિભાંડક મુનિ વનમાં ફળફૂલ લેવા ગયા પાછા તે ગુપ્તચરોએ વેશ્યાને કહ્યું. તરત અનેક પ્રકારની મીઠાઈઓ લઈને પાછી 3 દિવસ પછી એ બાઈ આવી. ઋષ્યશૃંગ મુનિને જોઈ, એકદમ ઋષ્યશૃંગ મુનિ એને જોઈ એટલે દોડીને ભેટી પડ્યા. કહો ઋષિ મુનિ, તમે ક્યાં જતા રહ્યા હતા 3 દિવસથી? મારા બાપાનો વાત કરતો હતો તો મારા બાપા, તારા બાપા બેઠા હતા એટલે તો આવ્યા નહોતા બાપા, નહીં તો આવત નહીં. બાપા બેઠા હતા એટલે નહોતા આવ્યા. એમ જ્યાં સુધી આપણી જોડે શ્રીજી મહારાજના બાંધેલી નિયમ મર્યાદા અને ધર્મ મર્યાદા રૂપી બાપાઓ બેઠા હશે ને ત્યાં સુધી આ બધું નહીં આવે. અને જ્યારે નિયમ ધર્મરૂપી બાપાઓ આપણી પાસેથી ખસશે ને, એના અંકુશ આપણી ઉપરથી ખસશે ને, કોઈ સદગુરુનો અંકુશ આપણી ઉપરથી ખસશે ને, એટલે આ બધાય આવી જાય. પરતક મનનો એક એક યોદ્ધા આપણી અંદર આવી અને આપણને ખલાસ કરી નાખે. માટે જીવન દોરી શ્રીજી મહારાજની નિયમ મર્યાદા અને કોઈ સદગુરુ સંત એના હાથની અંદર જેને સોંપેલી હશે એનો જ સમૂહ રહેશે. નિષ્કુળન સ્વામીએ લખ્યું, જેનું આગે કર્યું અપમાન તે જાળવે નહીં જરી, નહીં જાળવે. આગળ આપણા વડવાઓએ આ બધા પરતક મનના 5 યોદ્ધાઓને આખા કચડી નાખ્યા છે, કચડી નાખ્યા છે. અમારે ત્યાગીમાં જે થયા, તમારે ગ્રહસ્થમાં જે થયા, એ આપણા જે શ્રીજી મહારાજના એકાંતિક ધર્મના વંશજો, એકાંતિક ધર્મના વાહકો, એ લોકોએ આ 5 વિષયોના આ યોદ્ધાઓ જે છે પરતક મનના, એને કચડી નાખ્યા છે. એટલે બધા વાટ જોઈને બેઠા છે કે આ પાછળવાળા 20મી અને 21મી સદીમાં જે જે થાય ને એ બધાને કેમ કચડવા, એ વાટ જોઈને બેઠેલા છે. અને જો આપણે આપણા જે એ પૂર્વેના વડવાઓએ જે બંધારણો કર્યા છે, બંધારણની 12 જશું, આપણને મળેલા સદગુરુ એના બંધારણની 12 જશું, તો આપણને કોઈ પણ સમયે, કોઈ પણ સેકન્ડે, કોઈ પણ મિનિટે આપણે ગમે એટલા બળિયા હોઈશું, ગમે એટલા શક્તિશાળી હોઈશું, ગમે એટલા ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગનું સંપાદન કરેલા હોઈશું, ગમે એટલી મોટી વાતો કરવાવાળા હોઈશું, ગમે એટલી મોટી વાતોનું પ્રતિપાદન કરવાવાળા હોઈશું, સાંભળવાવાળા હોઈશું, તો પણ 1 સેકન્ડના લાખમાં ભાગની અંદર આ પરતક મનનો એક જ યોદ્ધો આપણને રોડી નાખશે. જાજાને એક જ યોદ્ધો. અત્યારે સાધન દશામાં હોય એને ખબર પડતી હોય
કે એને થોડો થોડો રોડી નાખે ક્યારેક, પણ હજુ ખાલી ગાજ વાગ્યો હોય એટલે બહુ વાંધો ના આવે, પાછી રૂજ આવી જાય. પણ જો છૂટો પડી ગયો તો ઓહો આખે આખો ચૂથી નાખે, પછી બહુ અઘરું, પછી બહુ અઘરું. કૂતરું હોય, એ કૂતરું કદાચ ક્યારેક કરડ્યું હોય, તો એક જગ્યાએ કરડ્યું હોય ને તો એના ઇન્જેક્શન પહેલાં તો ડૂટી ઉપર આપતા, એવું કરતા હતા. અને પછી એ કૂતરું કરડ્યું હોય તો કેટલું ડૂટીની આજુબાજુમાં ઇન્જેક્શન આપે તો કેટલું દુખે, ત્યાં ઇન્જેક્શન આપે ત્યારે ઓલાને સારું થાય. પણ 12-15 કૂતરા ભેગા થઈને એકને આખો આખો ફોલી નાખ્યો હોય તો પછી કયા ઇન્જેક્શનથી જીવતો થાય? થાય જીવી જ ના શકે. 15 જણાએ ભેગા થઈને આખે આખું શરીર જ ચૂથી નાખ્યું તો શું થાય? એટલે સાધન દશામાં હોય ને એને કૂતરા બટકા તો ભરી જાય, શબ્દ સ્પર્શ રૂપ પ્રશ્ન ગંધ આ 5 કૂતરા છે પરતક મનના. એ 5 કૂતરા પાછા જંગલી કૂતરા છે અને મીઠ ખાવાવાળા જ છે, એટલે ગમે ત્યારે આવીને કરડી જાય. કોઈ વખત હૂંઘી જાય, કોઈ વખત કરડી જાય, કોઈ વખત મોઢું મારી જાય, કોઈ વખત જીભથી ચાટી જાય, આવું બધું થાય. પણ એનો એ છે ને પાછા સદગુરુ હોય, કોઈ મોટા સાધુ હોય, ભગવાનના એવા એકાંતિક ભક્તો હોય, આ કથા વાર્તા રૂપી બધો પાછો ઇન્જેક્શનો સાબુન બધું પડે એટલે સાફ થઈ જાય બધું. પણ જો આપણે આ સત્સંગ સમુદાય, આપ લોયાધામ પરિવાર, એની અંદર આપણે નિત્ય કથા વાર્તાનું શ્રવણ કરીએ છીએ, એનાથી બહાર જો ગયા તો બહાર તો કૂતરા જ કૂતરા મૂકેલા છે પરતક મનના. આ તો ઘરમાં ક્યારેક દરવાજો ખુલ્લો રહી ગયો અને ઘરી જાય તોય સહેજ અમથું આમ ખાલી એનો દાંત અડી ગયો હોય ને તોય આપણને ખરખરો થાય છે ને કે ક્યાં હારું આ ક્યાંથી ભૂત વળગ્યું મને, એમ થાય છે. ને પાછા નીકળી જઈએ છીએ. સાધન દશાવાળો ભગવાનનો ભક્ત તો એવો જ હોય, એક વખત આંટીમાં આવી જાય ખરો પણ પછી પાછો નીકળી જાય. દરવાજા ખુલ્લા રહી ગયા હોય એટલે આ કૂતરાઓ તો આમ જોઈને જ બેઠા હોય, દરવાજો ખુલ્લો છે તો અંદર મોઢું નાખે, અંદર આવી જાય. પછી પાછા આપણે બહાર આ કથા વાર્તા બધું સાંભળીને પાછા મજબૂત થઈએ એટલે કૂતરાને બહાર કાઢીએ અને દરવાજો બંધ કરીએ. પાછા કથા વાર્તા જો ઘટી જાય તો ગાફલ થઈ જાય એટલે કૂતરા પાછા ડોકિયા કાઢવાનું ચાલુ કરે. આ પરતક મનના કૂતરા એવા પાડેલા છે ને અને એવા ખતરનાક. આ 5 છે મોટા સંતોએ એને 5 કૂતરાની ઉપમા આપવામાં આવી છે ને 5 પાડાની ઉપમા આવી. 5 પાડા વચ્ચે ખાટલો નાખીને ઉતો હોય કેટલો સુખી હોય. 5 પાડાની વચ્ચે ખાટલો નાખો તમે, પલંગ બેડ નાખો અને આજુબાજુ 5 પાડા હોય છૂટા, તો કેટલો સુખી એ વ્યક્તિ. ક્યારે મોત આવે કંઈ નક્કી? 5 પાડા જો મંડી પડે તો ચૂથી નાખે માણસને આખો, એક જ પાડો કાફી છે. તો 5 પાડા આવે તો શું થાય? એમ મોટા સાધુઓએ આ 5 વિષયને 5 પાડાની ઉપમા આપી છે, 5 જંગલી કૂતરાની ઉપમા આપી છે, એવા ખતરનાક છે. માટે ભગવાનના ભક્ત સાવધાન બને. હું કથા કરતો હોઉં, તમે કથા સાંભળતા હો, ગ્રંથો હું વાંચતો હોઉં, તમે વાંચતા હો, માનસી પૂજા હું કરતો હોઉં, તમે કરતા હો, ધર્મ નિયમ હું પાડતો હોઉં, તમે પાડતા હો, પણ ગાફલપણું નહીં, ક્યારેય નહીં. સાવધાની અતિશય રાખવી. જ્યાં સુધી આ શરીરની રાખ ન થાય ત્યાં સુધી સતત જાગતા રહેવું, સતત જાગતા રહેવું. શરીરની રાખ થવામાં, શરીરની રાખ થવામાં 5 મિનિટ બાકી હોય ને તોય આ લોકો આપણું બગાડી શકે છે, એટલા ખતરનાક પાડાઓ છે. 5 મિનિટ બાકી હોય તોય, એ ખોટું નથી કહેતો, આટલું જોર કરીને જ્યારે પરતક મન કહેતું હોય, ખરી પડે સૌ ખડબડે દરે નહીં કોઈ ધીર, જીત્યો ન દીઠો જગતમાં આગળ મુજ અમીર. મારા જેવા અમીર પાસે આજ દિવસ સુધી કોઈ જીત્યો નથી. એ વાત એ ખોટી નથી કરતો, અનુભવાત્મક કરે છે. કેટલા લોકોનું લિસ્ટ છે એની પાસે. વિભાંડક મુનિ તપ કરવા ગયા અને આ બાજુ પેલી વેશ્ય આવી, ઋષ્યશૃંગ તો જોઈને દોડ્યા અને દોડીને ભેટી પડ્યા અને પાછા હું કહેવા લાગ્યા, હે પ્રાણવલ્લભ. પ્રાણવલ્લભ એટલે હે પ્રાણ પ્રિય, મારા પિતા અત્યારે બહાર ગયા છે, તત્કાળ મને તમારા આશ્રમમાં લઈ જાઓ, મને તમારા આશ્રમમાં ફળ બહુ ભાવે છે, લો હું તમારી સાથે રહીને તપ કરીશ. તપ થાય આની ભેગા કે તપનો રાખ થાય,
મુનિની વાણી સાંભળીને વેશ્યા રાજી થઈ ગઈ. ઋષ્યશૃંગને લઈને લોંપાદ રાજાના રાજમહેલમાં આવીને કહ્યું, આ મારો આશ્રમ. ઋષ્યશૃંગ મુનિ અંગ દેશમાં આવ્યા. વરસાદ પુષ્કળ વરસવા લાગ્યો. લોકો બધા રાજી થયા. રાજમહેલમાં અનેક કુમારિકાઓને મોકલી ઋષ્યશૃંગને શૃંગાર રસ શીખવાડ્યો. જેને સ્ત્રી પુરુષનું ભાન નહોતું એને શૃંગાર રસ શીખવાડવામાં આવ્યો. અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ કરીને મુનિ ઋષ્યશૃંગ શૃંગાર રસમાં આસક્ત થયા. લોંપાદ રાજાએ પોતાની કુંવરી સાંતાના ઋષ્યશૃંગ મુનિ સાથે લગ્ન કર્યા. મુનિ સંસારી બની ગયા. આ શાનાથી થઈ ગયું? રસથી થયું. આ એક રસરૂપી યોદ્ધો મારો આવો છે, આવો છે. ગંધમાં ભમરો ગંધ લેવા માટે બેઠો હોય, પુષ્પ રાત્રે બીડાઈ જાય આખું કમળ, તો પણ એ ગંધને છોડી શકતો નથી. આખી રાત પુરાઈ રહેવું પસંદ કરે છે પણ ગંધને છોડતો નથી. આવા મોટા મોટાઓનું પતન બધી જ રીતે એની અંદરથી થયું છે. ઘણા બધા ઋષિઓની એવી કથાઓ છે કે દેવાંગનાઓ હોય, અપ્સરાઓ હોય, ને એના ફૂલની વેણી હોય, એની એમાંથી ફૂલ પડ્યું હોય અને ફૂલની ખાલી સુગંધ લીધી હોય અને ભ્રષ્ટ થયા છે, એવું ઘણું બધું છે. એટલે પરતક મન નિજ મનને કહે છે કે વિચારીને કરજે, તારે જે નિર્ણય કરવો હોય ને વિચારીને કરજે. મારી સામે લડવા માટેનું નિજ મને બધું સાંભળ્યું તો ખરું, આ બધું પ્રેમથી કોઈ કહે તો સાંભળવું તો પડે જ. અને નિજ મનને ખબર છે કે આવા મોટા મોટાને આગળ આ લોકો આ પરતક મને હરાવી દીધા છે. અને નિજ મનને ખબર છે કારણ કે નિજ મન સાધુની વાત સાંભળીને જન્મેલું છે. એટલે સાધુએ બધી જ વાત કરેલી છે કે આ લોકોએ આવી રીતે આને છેતર્યા છે, તું સાવધાન રહેજે. આવી વાત નિજ મનને સાધુએ કરેલી જ છે. એટલે નિજ મનને આ બધી ખબર છે. એટલે નિજ મન કહે છે, સાંભળ ભાઈ, નિજ મન કહે નથી મળ્યો ખરો જો ખેદ કુકોય, ભાડ્યા સહુ તે ભાગતા પણ જીત આજ તો જોયો. નિજ મન કહે છે તે આજ સુધી બહુ ભાગતા જોયા છે. 96,000 વર્ષના તપસ્વી ચ્યવન મુનિને તે ભગાડ્યા. 60,000 વર્ષ સુધી ઋષિના તપ સૌભ્રી મુનિને તે ભગાડ્યા. બ્રહ્માજી અને શિવજી જેવા યોગી પુરુષને તે ભગાડ્યા. મોટા મોટા ઇન્દ્ર બુધ આવા મોટા મોટા દેવતાઓને તે ભગાડ્યા. બધી જ વાત મેં જાણેલી છે. નિજ મન કહે છે હું મૂરખ નથી. તે કેટલા જણને પાડી દીધા છે એ કથાઓ મેં પહેલાં સાંભળી લીધી છે. તે તો મને એક બે સેમ્પલ કીધા, પણ તું જેટલા તે નથી કીધા ને એ બધી મને ખબર છે કે કોણે કોણે તે કેવી રીતે ક્યારે ક્યારે પાડ્યા. પણ એ વાત સાંભળી લે, બધા પડે એટલા બધા પડ્યા એટલે હું પડી જઈશ એવું માનવાની જરૂર નથી. શું કંઈ એવું થોડું છે કે જે ભારત દેશની અંદર કે કોઈ પણ દેશની અંદર કોઈ દેશની ગાદી ઉપર કે કોઈ દેશના અમુક સીટો ઉપર 50, 60, 70, 80, 90, 100 વર્ષથી કોઈ દેશની અંદર માણસો ભ્રષ્ટાચારી આવ્યા હોય તો એવું જરૂરી છે કે 100 વર્ષ પછી એ સીટ પર ભ્રષ્ટાચારી માણસ જ આવે? કોઈ રાજ્યનો રાજા એની 7 પેઢી સુધી લૂંટારા રાજાઓ આવ્યા હોય તો શું જરૂરી છે કે 8મો રાજા આવે તો લૂંટારો જ આવે? કદાચ એવું પણ બને કે પૂર્વે જે આવ્યા હોય એ બધા લૂંટારાઓ ચોર હોય અને કદાચ એના પછી આવવા વાળો હોય એ આખા દેશની આખા રાજ્યની બધી પ્રજાની ઉન્નતિ કરવા વાળો પણ નીવડે એવું આપણને નજરની સામે પણ દેખાય છે. પોતાના દેશના સરહદ ઉપર કામ કરતા સૈનિકો હોય એને હરખો ડ્રેસ પણ ના મળતો હોય, જમવાનું પણ ના મળતું હોય, એવું શાસન 50, 60, 70, 100 વર્ષ સુધી હોય તો કાંઈ રોજ એવું જ હોય એવું થોડું હોય? કોઈ સારો વ્યક્તિ આવે તેને આદર સન્માન બધું જ આપે, બધું જ આપે.
થઈ શકે છે. એવું જરૂરી નથી કે એકવાર ખલાસ થવાનું શરૂ થયું એટલે બધું ખલાસ જ થઈ જાય. અટકાવીને એનો વિકાસ કરી શકે એવા પુરુષો પણ હોય છે, નથી હોતા એમની. એમ નિજમન એવું કહે છે કે પર્તક મનને તે જે વાતો કરી મને એ બધા સિવાય પણ મારી પાસે તે કેટલા જન્ને તારા પાંચ યોદ્ધાઓએ કેવી રીતે પાડી નાખ્યા છે એના ગ્રંથોના ગ્રંથો મારી પાસે ભગવાન વ્યાસના લખેલા છે, મેં સાંભળ્યા છે. પણ સાંભળ, હું ભલે બૃહસ્પતિ જેવો નથી, હું ભલે ચ્યવન ઋષિ જેટલો તપસ્વી નથી, હું ભલે સૌભ્રી ઋષિ જેટલો તપસ્વી નથી, હું ભલે ચંદ્રને બુધ જેટલો તપસ્વી નથી, પણ હું છું બહુ કટ્ટર. હું મારા ધર્મ નિયમમાં કટ્ટર છું. મને મારા ઈષ્ટદેવની ખુમારી છે, મને મારા સંત મળ્યા છે એની ખુમારી છે, મને મળેલા શાસ્ત્રોની મને ખુમારી છે. એ ખુમારી દ્વારા હું સાવધાન રહીશ અને તારા પાંચે પાંચ યોદ્ધાઓ ભલે તે એટલા કરોડો વર્ષના તપસ્વીઓને રોડી નાખ્યા અને ભલે મારું એટલું તપ નથી, પણ હું મારા સહજાનંદ સ્વામીના બળે, હું મારા સહજાનંદ સ્વામીના સાધુના બળે, એના શાસ્ત્રના બળે, એની હિંમતથી, એના બચેલા એના રચેલા નિયમ અને ધર્મરૂપી કવચો પહેરીને તારી સામે લડીશ, તો તારા પાંચમાંથી એક પણ યોદ્ધાની તાકાત નથી કે મારી ઉપર ઘા કરી શકે. નિજમન તાકાતથી કહે છે આ વાત, તાકાતથી. નિજમન એટલે આપણે, અને પરતક મન એટલે આપણું કલ્યાણ બગાડવા વાળા કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વિષય, કોઈ પણ સ્થાન, કોઈ પણ પદ, કોઈ પણ પ્રતિષ્ઠા, કોઈ પણ યશ કીર્તિ, જે કોઈ આપણું કલ્યાણ બગાડતા હોય બધા પરતક મનને ઠેકાણે છે, અને જે કોઈ આપણું કલ્યાણ સુધારતા હોય નિજ મનની ઠેકાણે છે. નિજ મન એટલે આપણે પોતે. ચેલેન્જ આપણને આપે છે પરતક મન. પરતક મન જે ચેલેન્જ મૂકે છે આપણી સામે મૂકે છે. આપણે એવા ઋષિમુનિઓ જેટલા મોટા તપસ્વી ભજની એવા નથી, આપણી પાસે એમના જેટલી આયુષ્ય પણ નથી, આપણી પાસે એમના જેટલું ઐશ્વર્ય શક્તિ પણ નથી કે આપણે કોઈ રાજ્યમાં જઈને વરસાદ પડી જાય, એવું આપણી પાસે કાંઈ નથી. આપણે તો ગર્ભવાસ ત્રાસ ટાળ્યો, જીવન જાણું છું, આપણે તો ગર્ભવાસનો ત્રાસ પણ ભગવાન સ્વામિનારાયણે ટાળ્યો છે. આજ સુધી પણ અમારી જીવન જાણું છું રાખો છો ખબર સારી, આપણી ખબર આજ સુધી મહારાજ પોતે રાખે છે અને ભવિષ્યમાં પણ મહારાજ પોતે રાખવાના. પણ આપણી પાસે શ્રીજી મહારાજ એવા મોટા ભગવાન છે, એવા મોટા ભગવાન છે કે જે ભગવાનના આશીર્વાદ જ્યારે આ સ્વરૂપને પરિપક્વ સમજશો, જ્યારે આ સ્વરૂપમાં વૃત્તિ લાગશે, જ્યારે આ સ્વરૂપને સમજશો, ત્યારે કામ ક્રોધ લોભાદિક જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં, સહેજે જીતાઈ જશે. મધ્યનું તેરમું, આ સ્વરૂપની દ્રઢતા કરશો ત્યારે કામ ક્રોધ ને લોભ જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં. આ શ્રીજી મહારાજના પોતાના શબ્દો છે. તપ કરવાથી નહીં, તપ જેટલું જરૂરી એટલું ચોક્કસ કરો, ભજન જેટલું મહારાજને મંજૂર હોય એટલું ચોક્કસ કરો, પણ મહારાજ કહે છે મારા સ્વરૂપની નિષ્ઠા, મારા સ્વરૂપની દ્રઢતા, મારા સ્વરૂપની પ્રતીતિ, મારા સ્વરૂપની અંદર અનન્ય નિષ્ઠા, એ જેને થાય એને આ પાંચમાંનો એક યોદ્ધા એવો નથી જેને હરાવી શકે, એક યોદ્ધા એવો નથી. ગાફલપણું જ, આ બધા તો કૂતરા છે, એ ઘરે ક્યારે, એ બધા જ્યારે ગાફલ હોય દરવાજા ખુલ્લા રાખીએ તો ઘરે, દરવાજા ખરેખર બંધ રાખીએ તો ક્યાંથી ઘરે. ખુલ્લો દરવાજો તો ચોર આવે ને, દરવાજો જ જો બંધ હોય તો ચોર ક્યાંથી આવવાનો. નિજ મન કહે છે કે તારી વાત સાચી છે, તે મોટા મોટા રોડી નાખ્યા છે, પણ નિજ મન કહે નથી મળ્યો ખરો જો ખેદ કુ કોય. કોઈ કટ્ટર દુશ્મન તને નથી મળ્યો. ભાડ્યા સહુ તે ભાગતા પણ જીત આજ તો જોય. તે આજ સુધી બધા એને ભાગતા જોયા છે, તારાથી બધા ડરી ડરીને ભાગી ગયા છે, પણ હવે તને ખબર પડશે કે તને ખરેખરો ખેદકુ મળ્યો છે. તારે ના ભાગવું પડે દીકરા, તો કહેજે તારા પાંચ યોદ્ધાઓને લઈને પોટલું બાંધી અને આ નગરથી બહાર ના કાઢું તો કહેજે.
હવે આ પરતક મનને તો આવું સાંભળીને દાંત જ આવે ને, દાંત જ આવે ને. એટલે ભાઈ તને સમજાવું છું, આવડા મોટા મોટા નથી ટક્યા, તું ક્યાંથી ટકવાનો? અને તને તો હજુ આ કૂતરા ગમે ત્યારે આવીને હોંગી જાય છે ને બટકા ભરી જાય છે, ખબર નથી પડતી, તો ફાડી ખાશે આખે આખો. તો આ ભગવાનના બળે, સંતના બળે, કથા વાર્તાના બળે આ નિજમન રૂપી મુમુક્ષુ માથું કાઢીને ઊભો થયો છે કે મારે તો લડી લેવું છે, હું કાંઈ એમ શરણાગત થઈ જાઉં એવો નથી. અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, કાં તો આ દેહ કરીને ભગવાનને મેળવી લઉં, અર્થ સાધી લઉં, કાં તો આ દેહને પાડી દઉં. મુમુક્ષુ તો એવો જોઈએ ગુણાતીતાનંદ સ્વામી કે અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, ભગવાનને મળી જવું છે કાં તો દેહને પાડી દેવો છે. 5-25 વર્ષની જિંદગી છે, એ જિંદગીની અંદર ભગવાન શ્રી હરિને ભજીને રાજી કરી લેવા છે ને ભગવાનને ભેટી જવું છે. આવા નિર્ધાર જેને છે શાબાશ સમજણ એની. અને જે એમ કે ખબર નહીં પહોંચ્યા તો પહોંચ્યા, થશે કે નહીં થાય ને હું કરશું ને કેમ કરશું, આવી હિંમત વિનાની વાતો કરે છે ને એને તો શ્રીજી મહારાજ કે નપુસક જેવો જાણવો. આવા ભગવાનને આવા સંત જેની કોરે છે એની જ જીત થશે. મંડી પડીએ, હાચા થઈને મંડીએ, તો હાચા એવા ભગવાન, હાચા એવા એના ધર્મ નિયમ અને હાચા એવા એના સાધુ, હાચા એવા એના શાસ્ત્ર. શું આટલા કવચો આપણે પહેરીએ, કોઈ તાકાત છે પરતક મનની કે આપણું આપણને હેરાનગતિ કરે? આપણે કવચ પહેરવામાં જો ભૂલ થઈ જાય, આપણે કવચ ન પહેરીએ અને કાટ પહેરી દઈએ તો પ્રોબ્લેમ થાય, પણ જો કવચ પહેરીએ તો પરતક મનના કોઈ યોદ્ધાની એવી તાકાત નથી કે આપણો વાળ વાંકો કરી શકે. નિજમન કે છે સાંભળ, બાળક નહીં જે બી મરે જપ નામ નો જાપ, ડેડક બહુ તે ડાંબિયા પણ મળ્યો ન મની દરસાપ. નિજમન કે છે આ બાળક નથી તે બી જાય. તું ચવનની વાતો કરે એટલે હું બાળક છીએ, છોકરા છીએ? તું જો મોટો થયો છે ભાઈ, તું વિષયો ભોગવી ભોગવીને તું બહુ મોટો થયો છે, તારો જન્મ વિષયો દ્વારા થયો છે ને આખી પૃથ્વી પર એનું રાજ છે, તું બહુ મોટો છે. પણ એમ કાંઈ બી મરી એવા નથી. ઇઝરાયલ કેટલો છે? નાનો અમથો છે. ઇઝરાયલ દેશ નાનો અમથો છે, તો એ આજુબાજુના 7-8 દેશોને હંફાવે એવો છે. દુનિયા આખી પર ઇઝરાયલના માણસો છે, બધા જગ્યાએ ઇકોનોમી એના હાથમાં છે, અમેરિકાની ઇકોનોમી એના હાથમાં છે, એવું કહે છે. તમે વિચારો, નાનો આમ તો દેશ છે પણ એની પાસે સોલિડ આયોજન છે. એવી રીતે નિજમન કહે છે તે બાળક, હું બાળક નથી બી મરું. તારો જન્મ વિષયોએ કર્યો છે તો મારો જન્મ સહજાનંદ સ્વામીએ, એના નંદ સંતોએ, મોટા સદગુરુ આજ મળ્યા છે ગુરુજી જેવા એવાએ, અને મને પવિત્ર સંતો ભક્તોના યોગે મારો જન્મ આપ્યો છે. હું બાળક નથી બી મરું. બાળક કદાચ ગણાતો હોઈશ પણ હું સહજાનંદી સિંહ એનું બાળક છું, સહજાનંદનું બાળક છું, સહજાનંદનું બાળક છું. તું ગમે એટલા બળિયા તારા ગણાતા હશે 5 યોદ્ધાઓ, પણ એ શિયાળિયા કૂતરાને પાડાની જગ્યાએ છે. હું બચ્ચું ગણાતું હોઈશ તો પણ સિંહનું બચ્ચું છું. આ વાત આપણા આત્માને આપણે સમજાવવાની છે. નિજ મનની જે ખુમારી છે એ ખુમારી આપણા આત્મામાં આવવી જોઈએ. નિજ મન એટલે આપણે અનુભવવાની વાત છે, અને પરતક મન એટલે આપણે જેને પાડી દેવાની વાત છે. નિજમન કે છે બાળક નહીં જે બી મરે જપ નામનો જાપ, તારે જેને જપ્પો એને જપવા માંડ, જેને યાદ કરવાને યાદ કરવા માંડ. હમણાં એક થપાટ મારું છું એટલે ઉડી જઈશ તું, આવી વાત કરે. છેલ્લે જેને યાદ કરવો એને કર લે. નિજમન કે છે ડેડક બહુ તે ડાંબિયા પણ મળ્યો ન મની દરસાપ. દેડકા તો તે બહુ ડાંબ્યા, દેડકાને પકડવા હું એમાં વાર લાગે, તે બધા દેડકા પકડ્યા છે આજ સુધી. ઓલો કે આ 96,000 વર્ષ સુધીના દેડકા, અને તું મોટો મણિધર, તો કે આ હું મોટો મણિધર. આ 96,000 વર્ષ સુધી તપ કર્યું બધા દેડકા, એ તારા હાથમાં જે આવ્યા એ બધા દેડકા.
તારા હાથમાં અત્યાર સુધી જેટલા આવી ગયા બધા દેડકા, પણ હું તો મણીધર છું, આવું નિજ મન કહે છે. હવે નિજ મન હજુ પણ કંઈક થોડી ઘણી વાતો એને કરશે, પછી પાછું પરતક મન સામે થોડું વાત કરશે, પછી કંઈક મેદાનમાં ઉતરવાનું નક્કી થાય. આ તો બધી ફોન કોન્ફરન્સ થાય છે, હજુ તો વાતો જ થાય છે આમાં સામે. કયા મેદાનમાં ક્યારે લડવું, કેટલા વાગે લડવું, એ બધું નક્કી નથી થયું. એ થશે ત્યારે બંનેની લડાઈ ચાલુ થશે. અત્યારે તો શબ્દની લડાઈ ચાલે છે. 22 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ.